नमस्कार विद्यार्थी मित्रों, 2009 गुजराती आपणो बीजो लेक्चर चोरी अने प्रायश्चित आत्मकथा खंड जेना लेखक छे गांधीजी। आपणे आगळना लेक्चरमां गांधीजीना जे शोक पहेलो तो बीड़ी पीवानो शोक अने त्यार पछी ए शोकमांथी बीजो शोक जाग्यो बीड़ी मळे नहीं એટલે નોકરના પૈસા ચોરવાનો શોખ, એટલે કે ટેવ પડે અને એ ટેવમાં ને ટેવમાં આપણે છેલ્લે જોયું કે મેં આઘાત કરવાનો વિચાર જેવો આ ગુણ તો છે જ, બીડી પીવી એક ગુનો છે, ખોટી ટેવ છે, પૈસા ચોરવા એ પણ એક કુટેવ છે। અહીંયા આ બે સાથે સાથે એ ઘણી બધી બાબતો છે, પણ ગાંધીજી એવું કહે છે આપણે બીજા આપણા લેક્ચરમાં તમે પાછાના પેજ ઉપર પેજ નંબર 4 ઉપર પહેલો જે ફકરો આપેલો છે એમાં એવું કહે છે, જો તમે ચોપડી જોડે રાખજો તો તમને પણ વધારે ખ્યાલ આવશે અને સમજવામાં મુશ્કેલી પડશે નહીં। તો પહેલી વાત એવી કહે છે કે જે પીડીના ઠૂંઠા પીધા એ ચોરે બીડી પીધી, પોતે નોકરના પૈસા ચોર્યા, આ તો જે દોષ છે એ બે દોષ કરતા આને યાદ રાખજો, બીડીના ઠૂંઠા ચોરવા, બીડી પીવી કે નોકરના પૈસા ચોરવા, આ જે દોષ છે એના કરતા એક મોટો દોષ એમના જીવનમાં એમને મોટી મોટો ગુનો કરેલો છે અને એ ગુનાને જીવનભર યાદ રાખે છે। એ ગુનો એ અને એ જે ગુનો છે એને એ ગંભીર પણ માને છે અને એ ગુનો છે લગભગ 14-15 વર્ષના હશે, 8મા-9મા તમારા જેવડા 8મા-9માનો વિદ્યાર્થી, 7મા-8માનો વિદ્યાર્થી આવી ગુનો કરે, ચોરી કરે એ જરાય યોગ્ય નથી। અહીંયા એમના ભાઈ જે ગુનો છે તે જેને ગંભીર માને છે અને કદાચ આ ગુનાના કારણે જ એમનું હૃદય પરિવર્તન થયું અને સામાન્ય માણસમાંથી એ મહાત્મા બન્યા, તે કદાચ આ એક ગંભીર ગુનો હોઈ શકે, એ ગુનામાંથી એ શીખ્યા, એમનું હૃદય પરિવર્તન થયું। અને એ છે કે પોતાના જે ભાઈ છે, આપણે રોજ એક વાત કરી હતી કે મોસાહારી ભાઈ દારૂ પણ પીતા હતા, માંસ પણ ખાતા હતા અને આ જે કુટેવો, આ જે વ્યસની હતા એમના ભાઈ, અને એ વ્યસનમાંથી એમને પોતે આવી ખરાબ લત પડેલી અને એમાં એક મોટી ચોરી કરેલી, બંને ભાઈઓએ સાથે મળીને એમના ભાઈના હાથમાં સોનાનું કડું હતું, મોટું સોનાનું કડું હતું। હવે પોતે દેવાદાર બની ગયા, લગભગ એ વખતે પૈસા એવું પૂછાય કે કેટલું દેવું થયું, કરજ શબ્દ આપેલો છે, કરજ શબ્દ આપેલો છે, કરજ એટલે દેવું, એ દેવું ચૂકતી કરવા માટે શું કરવું, ક્યાંથી પૈસા લાવો, પિતાને ખબર પડે તો પિતા મારે, ગુસ્સે થાય, દુઃખી થાય, શું કરું। ત્યારે ભાઈને વાત કરી અને એ વખતે આ સોનાનું જે કડું હતું એમાંથી, અહીંયા શબ્દ આપેલો છે એક તોળો એટલે અત્યારનું 10 ગ્રામ સોનું, એક 10 ગ્રામ જેટલું, એક તોળા જેટલું સોનું કાપવું અઘરું નહોતું, એને વિચાર્યું કે આ સોનું છે, આ કડું છે તો એમાંથી 10 ગ્રામ કાપી લઈએ, વેચી દઈએ અને જે પૈસા આવે એનું દેવું ચૂકતે કરીએ, બહુ સારો નિર્ણય એમના માટે તો। અને એમ
આ ગાંધીજીએ કહ્યું, ભાઈના હાથમાં જે સોનાનું કડું હતું એ નક્કર કડું કાપી, એમાંથી એક તોલો સોનું કાપી વેચી દીધું અને મોસાહારી ભાઈનું દેવું ચૂકતે કર્યું. આ બહુ અગત્યની વાત. પહેલો પગલો, ચાર નંબર પર પહેલો પગલો કહેવાય મોટો ગુનો, અને એ ગુનાને તેઓ ગંભીર ગણે છે. અને આ ગંભીર ગુનો, હવે આ ગુનો કર્યા પછી કડું કપાયું અને કરજ એટલે કે દેવું ચૂકતે થયું. પણ બહુ અગત્યની વાત બીજા પગલામાં આપેલું છે, અસહ્ય થઈ પડ્યું. આ વાત એમના માટે અસહ્ય થઈ પડી. અસહ્ય એટલે કે સહન ન થઈ શકે તેવું. એમનાથી આ સહન ન થયું. હવે શું કરું? આ ચોરી કરી. બહુ અગત્યની વાત છે. આ જે પાછળના જે પગલા છે તે આ જે ચોરી કરી છે એ ચોરી મારા પિતા આગળ એનો સહર્ષ સ્વીકાર કરવો, પિતાજી આગળ કબૂલ કરી લેવો. મનોમન એવું થયું કે મેં જે ભૂલ કરી છે એ મારા પિતાજી આગળ જઈ અને મારે સ્વીકારી લેવી, બે હાથ જોડીને વિનંતી કરીને આ ભૂલ કબૂલ કરી લેવી. પણ બન્યું કે જીભ કેમ ઉપડે, પિતાજી આગળ જવાય કેમ, સ્વાભાવિક છે ડર લાગે. પિતાજી આગળ જીભ ન ઉપડે, જીભ ન ઉપડવી એટલે કશું જ કહી શકવાની હિંમત ન જાળવી. અહીંયા ગાંધીજીને ડર કે જો હું પિતાજીને કહીશ તો પિતાજી મારશે. જોકે મનમાં એવો ડર નહોતો. આજ સુધી પિતાજીએ અમારા બંને ભાઈઓમાંથી કોઈને તાડન શબ્દ આપેલો છે. તાડન કરવું એટલે કે મારવું. અમારા બંનેમાંથી કોઈને આજ દિવસ સુધી પિતાજીએ માર્યા હોય એવું યાદ નથી. એવું સ્મરણ બીજો શબ્દ છે. સ્મરણ એટલે કે યાદ. મને યાદ જ નથી પિતાજીએ આજ સુધી કદી અમને માર્યા નથી, કદી ધમકાવ્યા નથી. પણ એક વસ્તુ કે પિતાજી આગળ જો આ ભૂલ કબૂલ કરીશું તો પિતાજી ચોક્કસ દુઃખી થશે, કદાચ માથું કૂટશે એટલે કે ભારે દુઃખ થવું, માથું કૂટશે એવી ચિંતા હતી. પણ પ્રાયશ્ચિત કરવાનું છે, તો જે ભૂલ કરી છે એનું પ્રાયશ્ચિત કરવાનું. શું થાય, શું કરવું? જીવના જોખમે હવે નક્કી કર્યું કે પિતાજીને મારવા હોય તો મારે, ઘરમાંથી કાઢી મૂકવાના હોય તો કાઢી મૂકે, ધમકાવે જે કરે તે બધું જ સ્વીકારી લે, સહન કરો અને જીવના જોખમે પિતાજી આગળ જઈ અને આ બધી વાત કબૂલ કરી લેવી. એના વગર શુદ્ધિ થાય એમ હતું નહીં. એના વગર હવે આ જે ચિંતા મનમાં બેઠી છે એ કેમ કરીને દૂર કરવી? અને આનો એક જ રસ્તો, મોઢા મોઢ ફેસ ટુ ફેસ કહી શક્યા નહીં, હિંમત ચાલી નહીં, જીભ ઉપડે નહીં. એના માટે એક રસ્તો કાઢ્યો કે પોતે જે જે ખરાબ કામ કર્યા, જે જે ચોરી કરી કદાચ બધી, અને એમાં ખાસ આ સોનાની ચોરી, કડાની ચોરી, એક ટુકડાની ચોરી એના પિતા આગળ સ્વીકારવી છે એ નક્કી. અને એટલા માટે એમણે એક ચિઠ્ઠીમાં પોતે જેટલા પણ દોષ કર્યા છે એ બધાય દોષ લખી દીધા અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો. એમાં લખ્યું, માફી માંગી, ગુનો કબૂલ કર્યો,
पिता जे सजा आपे मां एवं पण लख्यु के हे पिताजी तमे मने जे सजा आपशो ते हूँ स्वीकारीश। आजीजी पूर्वक विनंती करी के भविष्य मां आवी भूल माया थी कदी पण नहीं था। आवी प्रतिज्ञा लीधी, गुनो कबूल करी लीधो, आखो कागळ लख्यो, चिट्ठी लखी અને એમાં બધું લખી દીધું અને વિનંતી કરી કે મને માફ કરશો, હું આવા ગુનો કબૂલ કરું છું। અને બીજી પ્રતિજ્ઞા લીધી કે પિતાજી હું જીવનમાં પ્રતિજ્ઞા લઉં છું કે ફરીથી ક્યારે મારા જીવનમાં આવી ભૂલ કરીશ નહીં, મને માફ કરશો કે સજા આપશો હું ભોગવીશ। અને એમ કહી અને લેખક એટલે કે મહાત્મા ગાંધી એમના પિતા પાસે જાય છે। પિતાજી એ વખતે એમને અહીંયા એક શબ્દ આપેલો છે, કવચિયાતનો એક રોગ ભગંદર થયો છે, ખાટલામાં સુતા છે, ચિઠ્ઠી આપી અને પિતાજી વાંચવા માટે બેઠા થયા। હાથમાં ચિઠ્ઠી આપવી, હૃદયના ધબકા, તમે એક નાના બાળક છો, ક્યાંક નાની મોટી ભૂલ થઈ હોય અને તમારા મમ્મી પપ્પાને ખબર પડે ને તો હૃદયના ધબકામાં આપજો, કદાચ કેટલા વધી જાય છે એમ। અહીંયા આખું શરીર ગાંધી કીધું એ વખતે ધ્રુસતું હતું કે આ તો મોટો ગુનો કરે છે, એને સ્વીકારવું છે। પિતા શું કરશે, માછે ગમત કાઢેલું છે, ઝૂડશે, શું કરશે? ધ્રુજતે ભાઈએ ચિઠ્ઠી આપે છે અને સામે બેઠા પિતાજી જે ઊંઘ્યા હતા ખાટલામાં ઊભા થયા અને ચિઠ્ઠી વાંચવા માટે, ચિઠ્ઠી વાંચતા વાંચતા જેમ જેમ ચિઠ્ઠી વંચાતી જાય તેમ તેમ એમની આંખોમાંથી અશ્રુબિંદુ મોતીબિંદુ ટપકવા લાગ્યા, ભારે દુઃખ થયું। ગાંધીજીના પિતાને આ જાણીને ભારે દુઃખ થયું, એમની આંખમાંથી મોતીના બિંદુ કયા છે, અશ્રુબિંદુ ટપકવા લાગ્યા અને જોત જોતામાં જે ચિઠ્ઠી વાંચવા લીધી હતી ને એ આખી ચિઠ્ઠી મિત્રો અશ્રુબિંદુથી ભીંજાઈ જાય છે, આખી ચિઠ્ઠી ભીંજાઈ ગઈ અને ક્ષણવાર દુઃખમાં ગાંધીજીના પિતાએ આ ચિઠ્ઠી આખો મીંચીને થોડી ક્ષણમાં ફાડી નાખી છે, કશું બોલતા નથી, ચિઠ્ઠી વાંચ્યા પછી એને ફાડી ફેંકી દીધી। ભારે દુઃખી થયા છે, ગાંધીજીની આંખમાંથી પણ આંસુ ટપક્યા કરે છે। પિતાજી વાંચવા માટે બેઠા થયા હતા કે વળી પાછા સૂઈ ગયા, એ પાછા સૂઈ ગયા પોતે એટલે કે ગાંધીજી બેઠા બેઠા રોડિયા કરે છે। પિતાજીને દુઃખ થયું હશે એ કહે છે, હું સમજી શકું છું। પિતાજીને કેટલું બધું આઘાત લાગ્યો હશે, કેટલું ભારે દુઃખ થયું હશે, કેમ કરીને મારાથી વર્ણન કરી શકાય? અને આ જે દ્રશ્ય પિતાજીનું દુઃખ, આ જે દ્રશ્ય એની આંખમાંથી વહેતા આંસુ જીવનભર ક્યારેય ભૂલી શક્યા નથી ગાંધીજી, આ દ્રશ્યને જીવનમાં ક્યારેય ભૂલી શક્યા નથી, આ દ્રશ્યને આંખથી કાઢી શક્યા નથી। જ્યારે પણ કંઈ યાદ કરે ને ત્યારે આ જ દ્રશ્ય એમની આંખ સામે તરવરી આવતું હતું અને આ મોતીબિંદુ આ પ્રેમ બાણી એમને વિંધી દીધી છે। પિતાજીનો જે સ્વભાવ યાદ રાખજો, પિતાજીનો સ્વભાવ કે આટલા મોટા ગુના કર્યા હોવા છતાંય શાંત ચિત્ત રાખી શક્યા, એનો જીવનનો અહિંસાનો પદાર્થ પાઠ આપણે વચ્ચે લખ્યું છે। ગાંધીજીના જીવનમાં અહિંસાનો પ્રથમ પદાર્થ પાઠ એટલે કે ઉપદેશ પોતાના પિતા પાસેથી મળે, પોતાનો જે દોષ
पिताजी एकदम शांत हो जाए, मेरे स्वभाव हम तो जरा आक्रोश स्वभाव, कदाचित गुस्से गया हो, कदाचित मारा हो, घर मे काढ़े मूक्या हो, क्या तो कहीं सजा करी हो, कशु ज न कर। गांधीजी ना पिता ए वक्त एकदम मेरे स्वभाव से शांत, एकदम शांत हो, बधुज मन थी सहन कर लीधे। અને આ જ સહન શક્તિ ગાંધીજીના પિતાજીએ રાખી। ગાંધીજીને એવો વિચાર આવ્યો કે આ જે પિતાજીના સ્વભાવને વિરુદ્ધ કે આટલો હું પોતે શુદ્ધ આ વાતથી શાંત સ્વભાવથી હું ચિંતા મુક્ત બન્યો, એકદમ શુદ્ધ બન્યો, અને કે છે સંપૂર્ણ મનને હું પણ શાંત કરી શક્યો। જેને એક પંક્તિ આપેલી છે કે રામ બાણ વાગ્યા રે હોય તે જાણે, જેને જીવનમાં આવો અનુભવ થયો હોય, જેને આવો અનુભવ થયો હોય એને જ ખબર પડે કે પ્રેમ શું છે। આ પિતાજીનો પ્રેમ હતો, પ્રેમ સિવાય ગાંધીજીએ આમાં કશું જોયું નહીં। ગાંધીજીના પિતા શાંત રહ્યા, દુઃખી હોવા છતાંય કોઈ પણ જાતની સજાય નહીં, કોઈ પણ જાતનું દુઃખ નહીં, કે ઘરમાંથી કાઢ્યા નહીં, ગુસ્સો ન કર્યો, માત્ર અને માત્ર કદાચ લખવું હોય કેવું હોય તો એ પિતા પ્રેમ હતો, અને આ પિતાના પ્રેમના કારણે જ તેઓ શાંત કરી શક્યા। અને આ જ વાત છે આપણે જોઈએ કે જીવનમાં જીવનની જે પાઠશાળા છે એનો ઉપદેશ છે, એનો પ્રથમ પદાર્થ પાઠ છે અહિંસાનો, સત્યનો, એ પિતાજી પાસેથી જ એમણે મેળવ્યો હતો। અને આ પિતા પ્રેમ હતો, શુદ્ધ અહિંસા જેને કહી શકાય એ આ પિતાએ રાખી। અને ત્યારબાદ જેમ જેમ સમય ગયો, કદાચ સાતમાં આઠમાં નવમાં કદાચ ભણ્યા અને આગળ જતા તેઓ શુદ્ધ અહિંસા, સત્ય અને અહિંસા, ચોરી ન કરવી, અમે અગાઉ જોયું કે સત્ય અહિંસા ચોરી ન કરવી, વણ જોઈતું ન લેવું, આ પાઠ શાળામાંથી નહીં પોતાના ઘરમાંથી, ઘરની પાઠશાળા પિતા પાસેથી આ પ્રેમ મેળવ્યો અને આ ઉપદેશ મેળવ્યો। અને ત્યાર પછી તો અપાર શાંતિ જાય પિતાએ, એનું એક જ કારણ અહીંયા એવું કહી શકાય કે પિતાજીએ આટલી શાંતિ કેમ કેળવી, કેમ શાંત રહી શક્યા, એનો ગુસ્સે કેમ ન થાય, કેમ ધમકાવ્યા નહીં, આવો એક પ્રશ્ન થાય જ ભાઈ, કેમ આવું કર્યું, આ ચોરી કરી બીડી પીધી કે જે કંઈ ગુના કર્યા છે, તો ગાંધીજીના પિતા શાંત કેમ રહી શક્યા, તો માત્ર અને માત્ર એક જ વાત એમને કદાચ એવું ખ્યાલ આવ્યો છે કે પોતાનો પુત્ર હજુ નાનો છે 14-15 વર્ષનો, અને જો એનામાં આ ગુના માટે સ્વીકારવાની શક્તિ છે, પોતાની ભૂલ સ્વીકારવાની આ શક્તિ, કબૂલ કરવાની આ શક્તિ, એની આ કબૂલાત નિખાલસ પણે, યાદ રાખજો તમે ક્યારે પણ નાની મોટી ભૂલ કરતા હો અને જો એને સ્વીકારી લો, એ દોષ, એ ભૂલ, એ ગુનો કબૂલ કરી લો, તો કદાચ તમારા ઉપર વિશ્વાસ વધશે કે મારો દીકરો ભૂલ કરે તો મને આને કહે છે કે મારા ત્યાં ભૂલ થઈ જાય, પડી જાય નહીં કરે એનો મને વિશ્વાસ છે। માતા પિતા કે તમારા શિક્ષક, તમારા મિત્રો તમારા ઉપર વિશ્વાસ રાખશે, પણ તમે ગુનો કર્યો હોવા છતાંય, કદાચ સામે ખબર હોવા છતાંય એનો કબૂલ ન કરો તો તમારા ઉપર ક્યારે કોઈ વિશ્વાસ નહીં કરે। અને ગાંધીજીએ આ ભૂલ કબૂલ કરી, પિતાજી આગળ નિર્દોષ ભાવે કે મારી આ ભૂલ છે, મને જે સજા કરશો એ મને મંજૂર છે, અને એટલા માટે પિતાજી શાંત રહી શક્યા, એકમાત્ર અને માત્ર નિખાલસ કબૂલતના કારણે। ગાંધીજી કબૂલત કરી દીધી, પિતાજીએ માફ કરી દીધા, અને ત્યાર પછી આ શુદ્ધતમ
प्रायश्चित करी कहवाय। आ गांधीजीए शुद्धतम प्रायश्चित करी पिताजीए माफी आपी दीधी। अने गांधीजी अहींया एवं कहे छे मित्रों समझवा जेवी के जाए जाए कोई पण व्यक्ति पोताना उपरी अधिकारी आगळ, बाळको पोताना माता पिता आगळ के मित्रों आगळ, वडीलो आगळ के पोताना शिक्षकों आगळ पोते करेली भूल के पोतानो दोष जो निखालसपणे कबूल करी दे, निखालसपणे कबूल करी दे अने प्रतिज्ञापूर्वक स्वीकारे के मारथी जीवन में फरी वार आवी क्यारे भूल थशे नहीं तो ए श्रेष्ठ प्रायश्चित कर्यु कहेवाशे अने सामेनी व्यक्ति कदाच तमने माफी पण आपी देशे, माफ करी देशे, तमारा उपर विश्वास वधशे। अने आज वस्तु पिताजीए कह्युं के पोतानो पुत्र निखालस भावे પોતાના ગુના કબૂલ કરી લે છે, જીવનમાં ફરીવાર આવી ભૂલ નહીં કરે એ કબૂલ કરે છે અને એટલા માટે જ તેઓ શાંત રહી શક્યા અને પિતાજીએ એમને માફી આપી દીધી। અને આ જે નિર્ણય છે ગાંધીજીનો એ શ્રેષ્ઠ નિર્ણય હતો, પિતાજી આગળ કબૂલ કરી લેવાનો। તો મિત્રો અહીંયા આપણે બીજો પાઠનો ધોરણ 9 ચોરી અને પ્રાયશ્ચિત પાઠ પૂરો કરીએ છીએ। એમાં આપણે બે પિરિયડ લીધા, પહેલા પિરિયડમાં જે વાત કરી તે એનું વ્યાકરણ, એના પ્રશ્નો, બીજા પિરિયડમાં જે તે શબ્દો સમાનાર્થી હોય, વિરોધી હોય, વિરોધી પ્રયોગ હોય કે જે તે વ્યાકરણ છે એ તમને આપવામાં આવશે, એનો સ્વાધ્યાય પણ તમારે લખવાનું છે। પહેલા કાવ્યમાં જે રીતે તમે સ્વાધ્યાય મોકલાવ્યું હતું મને એ જ રીતે આજ પાઠનું સ્વાધ્યાય પણ લખી અને મને મોકલવાનું રહેશે। શાંતિથી સારા અક્ષરે સ્વાધ્યાય લખવાનું, ઉતાવળ કરવાની નહીં। આમાંથી પરીક્ષામાં જે એકમ કસોટી લેવાની છે, તમારી પાસે પેપર આવે એટલે તમારે આ પાઠ જોયો હશે, વિડીયો જોયો હશે, વાંચ્યું હશે તો એના જવાબો પણ તમને તરત જ આવડી જશે। તો આપણે અહીંયા આ પાઠ પૂરો કરીએ છીએ।